विद्यार्थी मित्रों आ वीडियो में आपणे उदाहरण नंबर 3.5 જોવાના છે એની રકમ શું આપી છે જો આકૃતિમાં 1 ઓહ્મ આંતરિક અવરોધ અને 16 વોલ્ટની બેટરી ધરાવતો અવરોધોનો એક નેટવર્ક દર્શાવેલું છે તો નંબર 1 અવરોધ અને જે નેટવર્ક છે એનો સમતુલ્ય અવરોધ શોધો તો ચલો અહીંયા જો પહેલાનો જવાબ નેટવર્કનો સમતુલ્ય અવરોધ और नेटवर्क नहीं अंदर आटलो भाग आवे अने आ बेकली बारो भाग आ एनो आंतरिक अवरोध छे ने अंदर नो होय पण बार बतायो छे अब तब जो नेटवर्क नी अंदर एक आ भाग नो अवरोध आ भाग नो अवरोध ना भाग नो अवरोध त्रणे श्रेणी मां छे એટલે આ ત્રણે ભાગ નો અવરોધ કેવો લખાય શ્રેણી માં એટલે સરવાળો થાય આ ત્રણે અવરોધ આ ભાગ નો અવરોધ આ ભાગ અને આ ભાગ નો અવરોધ એમ ત્રણે નો સરવાળો એટલે નેટવર્ક નો કુલ અવરોધ હવે જોજો આ A અને B વચ્ચે નો સમતુલ્ય અવરોધ આ તો બે સમાંતર માં છે સમાંતર માં શું થાય ઉપર ગુણાકાર નીચે સરવાળો વત્તા આ ભાગ નો અવરોધ 1 ઓહ્મ વત્તા આ ભાગ માં પાછો સમાંતર એટલે ઉપર ગુણાકાર નીચે સરવાળો ચલો તો કેટલો થશે જુઓ તો નેટવર્ક નો અવરોધ 4 ગુણ્યા 4 એટલે ઉપર 16 4 વત્તા 4 એટલે 8 વત્તા 1 વત્તા 12 6 72 થાય અને નીચે 12 6 18 થાય તો 16 ભાગ્યા 8 એટલે 2 8 2 16 વત્તા 1 અને 18 6 72 થાય એટલે 4 તો 4 ને 5 ને 2 7 એટલે નેટવર્ક નો અવરોધ 7 ઓહ્મ આવે चलो नंबर બીજો ભાગ શું આપે છે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો તો આમાં આપણે શું કરીશું ધ્યાનથી જોજો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેવી રીતે શોધાય તો પહેલા પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ કેટલો એ આપણે ગણી નાખીએ પરિપથમાંથી એટલે બેટરીમાંથી કુલ કેટલો પ્રવાહ નીકળ્યો તો અહીંયા પહેલા આપણે ગણીએ પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ ઓ પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ બરાબર કુલ વોલ્ટેજ ભાગ્યા કુલ અવરોધ કુલ અવરોધ કેટલો તો આ જે નેટવર્ક છે એનો અવરોધ આ કેપિટલ આર જે આપણે શોધ્યો 7 ઓહ્મ અને બેટરીનો આંતરિક અવરોધ પણ અંદર ધ્યાનમાં લેવો પડે પરિપથનો કુલ અવરોધ તો કુલ વોલ્ટેજ કેટલો હતો 16 વોલ્ટ અને કુલ અવરોધ કેટલો એમાં નેટવર્કનો અવરોધ 7 ઓહ્મ અને આંતરિક અવરોધ 1 ઓહ્મ એટલે 16 ભાગ્યા 8 એટલે એમ પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ 2 એમ્પિયર આવે તો ધ્યાન આપજો અહીંયા પરિપથમાંથી વહેતો પ્રવાહ એટલે બેટરીમાંથી વહેતો પ્રવાહ અહીંયા 2 એમ્પિયર છે હવે આ પ્રવાહ અહીંયાથી આગળ જાય હવે આ ભાગ ને આ ભાગ શ્રેણીમાં છે એટલે દરેક ભાગમાંથી વહેતો પ્રવાહ સરખો એટલે આઈ 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 શ્રેણીમાં પ્રવાહ સરખો હોય તો આ પરથી લખી શકાય આ પરથી ધ્યાનથી જુઓ અહીંયા પહેલા R1 અને R2 બંને અવરોધ 4 ઓહ્મ ના છે તો અહીંયાથી 2 એમ્પિયર પ્રવાહ આગળ વધતો હોય એટલે I જેટલો અહીંયાથી બે ભાગ પડીએ ઉપર I1 જેટલો ગયો નીચે I2 જેટલો ગયો પણ અવરોધ સરખા છે એટલે પ્રવાહનું વિભાજન સરખું થાય મતલબ 2 એમ્પિયર પ્રવાહ આવતો હોય તો અહીંયા એક જાય ને આ બાજુ એક જાય એટલે પહેલા અહીંયા લખાય આ પરથી એ અને બી વચ્ચેના એ અને બી વચ્ચેના બંને અવરોધ 4 ઓહ્મના બંને અવરોધ સમાંતરમાં છે અને તેથી બંને 4 ઓહ્મના છે સમાંતરમાં એટલે અહીંયાથી જે પ્રવાહ આવ્યો એનું સરખું વિભાજન થાય તેથી બંને અવરોધમાંથી દરેક અવરોધમાંથી દરેક અવરોધ માંથી વહેતો પ્રવાહ તો કેટલો થશે જો પહેલા આમાંથી વહેતો પ્રવાહ અને આમાંથી વહેતો પ્રવાહ બંને સરખો વિભાજન થશે એટલે i/2 એટલે 2 એમ્પિયર હતો આ બાજુ 1 એમ્પિયર અહીંયા 1 એમ્પિયર એટલે 2 ભાગ્યા 2 એટલે 1 એમ્પિયર ચલો તો આ બંને અવરોધમાંથી વહેતો પ્રવાહ આપણી પાસે આવી હવે સમજો આ 1 એમ્પિયર આ બાજુથી આવે 1 એમ્પિયર અહીંયાથી આવે બંને ભેગા થઈ પાછું 2 એમ્પિયર થઈ જાય એટલે હવે લખાય B અને C વચ્ચેના 1 ઓહ્મ અવરોધમાંથી
વહેતો પ્રવાહ તો એ તો કેટલો થઈ જશે 2 એમ્પિયર ચલો આ પણ પ્રવાહ આવી ગયો આપણી પાસે હવે કોણ મારો કે સી અને ડી સી અને ડી વચ્ચેના આ બંને અવરોધમાંથી વહેતો પ્રવાહ આપણે i3 અને i4 ધારી લઈએ કારણ કે આ બંને અવરોધ અલગ અલગ છે એટલે વિભાજન સરખું નહીં થાય આમાં કેવું થયું 2 એમ્પિયર હતો તો અહીંયા એક અને અહીંયા એક કારણ કે અવરોધ સમાન હતા પણ અહીંયા તો અવરોધ અલગ અલગ છે એટલે આ પ્રવાહનું વિભાજન સરખું નહીં થાય તો પછી થશે કેવી રીતે સમજો બરોબર તો અહીંયા લખાય c અને d વચ્ચેના અવરોધ 12 અને 6 માંથી વહેતો પ્રવાહ ધારો કે i3 અને i4 છે તો આ કેમ શું થાય તો જો અહીંયા કિર્ચોફના નિયમ પ્રથમ નિયમ વપરાય દાખલ થતો પ્રવાહ બરાબર બહાર નીકળતો પ્રવાહ કેટલો દાખલ થતો 1 એમ્પિયર અને બહાર કેટલો નીકળ્યો i3 અને i4 મતલબ અહીંયાથી જે 2 એમ્પિયર આવે એના જ ભાગ પડી આ બે પ્રવાહ બનશે તો આ બે પ્રવાહનો સરવાળો આના જેટલો હશે ચલો આના પરથી આ કુલ પ્રવાહ તો આપણને આપેલો છે કેટલો પ્રવાહ અહીંથી જાય છે 2 એમ્પિયર i3 વત્તા i4 તો i3 બરાબર શું થાય તો 2 માઈનસ i4 આ સમીકરણ નંબર 1 હવે આગળ ધ્યાન આપજો આપણે આ બંને પ્રવાહો લાવવાના છે કેવી રીતે લાવો તો સમજો હવે આ બે સમાંતરમાં છે સમાંતરમાં બંનેનો વોલ્ટેજ કેવો હોય સરખો હોય તો અહીંયા જો c અને d વચ્ચેના બંને અવરોધ સમાંતરમાં હોવાથી બંનેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આનો ઉપરનાનો r3 નો એટલે v3 અને આનો એ સરખો થાય એટલે કેટલો થાય v જેટલો સમાંતરનો વોલ્ટેજ સરખો ચલો આના માટે વોલ્ટેજ શું લખાય તો v = ir એટલે i3 r3 આના માટે વોલ્ટેજ શું લખાય v = ir i4 r4 હવે શું કરવાનું અહીંયા જો r3 એટલે કેટલા તો 12 અને r4 એટલે કેટલા 6 તો એક કામ કરો અહીંયાથી આપણે i4 બરાબર શું લખાય તો 6/6 12 ભાગ્યા 6 એટલે 2i3 બરાબર i4 આ સમીકરણ નંબર 2 હવે સિમ્પલ છે હવે તમારે શું કરવાનું આ i4 ની કિંમત આ 1 માં મૂકી દો અહીંયા સમીકરણ 1 માં એટલે સમીકરણ 1 અને 2 પરથી તો i3 બરાબર 2 - i4 i4 ની જગ્યાએ કેટલા લખવાના 2i3 2i3 આમાં જાય એટલે 3i3 બરાબર 2 તો i3 બરાબર 2/3 એમ્પિયર બરોબર ચલો તો i3 આવી ગયો હવે i4 કેવી રીતે લખવું તથા i4 બરાબર 2i3 તો 2 અને i3 ની જગ્યાએ 2i3 એ જો i4 ની કિંમત અહીંયા મૂકી દીધી આપણે i4 બરાબર 2i3 એમાં i3 ની કિંમત અહીંયા મૂકી દો એટલે 2/3 એટલે i4 બરાબર કેટલા થાય 4/3 એમ્પિયર તો તમે જો અહીંયા આ બંનેમાંથી વહેતો પ્રવાહ પણ આપણને મળી ગયો 1 એમ્પિયર આમાંથી વહેતો પ્રવાહ એ 2 એમ્પિયર અને આ બંનેમાંથી વહેતો પ્રવાહ i3 ને i4 2/3 અને 4/3 બરોબર હવે ત્રીજો ભાગ જો રકમમાં VAB VBC અને BCD એટલે કે AB BC અને CD વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ શું હતો એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો નંબર C A અને B વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો તો A અને B વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ લખવો હોય ને તો જો અહીંયા આમ વોલ્ટેજ સરખો હોય અહીંયા આનો વોલ્ટેજ નાનો વોલ્ટેજ સરખો જ થાય VAB બરાબર તો V બરાબર IR તો I કેટલો લખવાનો I1 × R1 તમે ગમે તે લખો I1 R1 લખો તો પણ વાંધો નહીં કાં તો I2 R2 લખો તો પણ વાંધો નહીં વોલ્ટેજ બરોબર તો જો I1 કેટલો હતો I1 બરાબર 1 એમ્પિયર
I1 बराबर 1, R1 बराबर 4 ओम, એટલે 4 વોલ્ટ વોલ્ટેજ ડ્રોપ થાય. તમારા આના પટીના સુગર આના પટી જોતો તો પણ એટલો જ આવે, સમાંતરમાં વોલ્ટેજ સરખો. તો આ બંને વચ્ચે વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય? તો 4 વોલ્ટ થાય. ચલો B અને C વચ્ચે વોલ્ટેજ ડ્રોપ કેટલો? B અને C વચ્ચે વોલ્ટેજ ડ્રોપ. તો પ્રવાહ કેટલો? I જેટલો અને અવરોધ 1 ઓમ. એટલે પ્રવાહ કેટલો હતો? 2 એમ્પીયર હતો. કુલ પ્રવાહ 2 એમ્પીયર અને અવરોધ 1 1 ઓમ, એટલે કે 2 વોલ્ટ. અહીંયા વોલ્ટેજ ડ્રોપ 2 વોલ્ટ થાય. અને અહીંયા વોલ્ટેજ ડ્રોપ કેટલો હતો? અહીંયા જો C અને D વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ આનો નાનો સરખો થાય ગમે તે રીતે શોધો તમે, તો C અને D વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ એટલે આ પ્રવાહ ઇન્ટુ અવરોધ I3 ઇન્ટુ R3, એ ના કરો તમે આવું લખો I4 ઇન્ટુ R4, તો સરખો જ થાય. એટલે હું આના પરથી ગણું છું I3 કેટલો. I3 આપણે અહીંયા શોધ્યું હતું 2/3 એમ્પીયર, અને R3 કેટલો? 12. તો તમે જો અહીંયા 12 ભાગ્યા 3 એટલે 4, 4 2 આવે એટલે 8 વોલ્ટ. તો અહીંયા જે વોલ્ટેજનો ડ્રોપ થયો C અને D વચ્ચે એ 8 વોલ્ટ થયો, અહીંયા જે વોલ્ટેજ ડ્રોપ થયો B અને C વચ્ચે એ 2 વોલ્ટ થયો, અને એ A અને B વચ્ચે વોલ્ટેજ ડ્રોપ એ 4 વોલ્ટ થયો. તો કુલ વોલ્ટેજ ડ્રોપ કેટલો થયો? કુલ વોલ્ટેજ ડ્રોપ, તો કુલ વોલ્ટેજ ડ્રોપ બરાબર 4 2 8, એટલે 4 8 12 2 14 વોલ્ટ. તો સમજો અહીંયા વોલ્ટેજ ડ્રોપ 14 વોલ્ટ થયો, અહીંયા તમે આપે તો 16, તો બાકીનો 2 વોલ્ટ શું થયો? તો બાકીનો 2 વોલ્ટ એ અવરોધ દ્વારા ભેજ થઈ ગયો. તમે જે વોલ્ટેજ આપો છો એમાંથી આને 4 વોલ્ટ અને 2 વોલ્ટ નાના 8 વોલ્ટ, એટલે ટોટલ આ નેટવર્કને વોલ્ટેજ ડ્રોપ અહીંયા કેટલો થયો? 14 વોલ્ટ. તો બાકીનો 2 વોલ્ટ એ અવરોધ દ્વારા ભેજ થયો, એટલે અહીં બેટરીનો કુલ વોલ્ટેજ, બેટરીનો કુલ વોલ્ટેજ 16 વોલ્ટ છે. એટલે કે આંતરિક અવરોધ દ્વારા, આંતરિક અવરોધ દ્વારા વ્યય થતો વોલ્ટેજ, તો આંતરિક અવરોધ દ્વારા વ્યય કેટલો થયો? અવરોધ સ્મોલ r બરાબર I ઇન્ટુ r, એટલે 2 ગુણ્યા 1 એટલે 2 વોલ્ટ જેટલો વોલ્ટેજ ડ્રોપ થઈ ગયો, એટલે આનો 14 અને આનો 2 એટલે ટોટલ 16 વોલ્ટ થયો. તો આ રીતે આ દાખલો ગણી શકાય. બધા જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.